નમસ્કાર. આજનો દિન મહિમા. આજની તારીખ 16 માર્ચ. ભગવાન લાલ ઇન્દ્રજીની પુણ્યતિથિ. ગુજરાતના આજ્ય પુરાતત્વ વિશારદ અને સિક્કા શાસ્ત્રી તરીકે ખ્યાતિ પામેલા ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટનો જન્મ ઈસવીસન 1839માં જૂનાગઢમાં થયો હતો. પ્રાથમિક કેળવણી ગામથી નિશાળમાં લઈ પિતા અને ભાઈ પાસેથી સંસ્કૃત અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાનલાલને એમની કારકિર્દીના ચીલે ચડાવનાર તો ગિરનાર તળેટીમાં આવેલા સમ્રાટ અશોકના શિલાલેખો જ હતા. જર્જરિત શિલાલેખ પરના લખાણો દિવસો સુધી મહેનત કરી ઉકેલવામાં સફળતા મળતા એમનું નામ ગુજરાતભરમાં પ્રસિદ્ધ થયું. ડૉક્ટર ભાવદાજીના નિમંત્રણથી તેઓ મુંબઈ ગયા. તેમને અજંટા મોકલવામાં આવ્યા. ઘણા દિવસો સુધી કામ કરી 23 ગુફાલેખો તેમણે ઉતાર્યા. તેમની સેવાઓની કદરરૂપે તેમને રોયલ એશિયાટિક સોસાયટીએ માનદ સભ્યપદ આપી નવાજ્યા. તેમણે આદિકાળથી વાઘેલા વંશ સુધીનો ગુજરાતનો ઇતિહાસ પણ બોમ્બે ગેઝિટિયર માટે તૈયાર કર્યો. ભારતના અનેક સ્થળોએ ભ્રમણ કરીને શરીરની પણ પરવા કર્યા વગર પુરાતત્વ વિદ્યાનું લગાતાર કામ કર્યું. એક ધારા અને પ્રબળ પુરુષાર્થને કારણે ભગવાન લાલની તબિયત બગડી અને 16 માર્ચ 1888ના રોજ તેમણે અલવિદાય લીધી. તેમને અંજલિ આપતા ધનવંત ઓજા લખે છે, તેમનામાં હિન્દુની નમ્રતા, જર્મન પ્રજાની નિષ્ઠા, અંગ્રેજોની શક્તિ અને યોગીની સ્થિત પ્રજ્ઞતા એક સાથે દ્રષ્ટિગોચર થાય છે.